નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જો જે પ્રાઇસ એક્શન છે અને આપણો આ શેર બજારનો આજકાલનો એપિસોડ છે એ કેટલો ઇન્ટરેસ્ટિંગ અત્યારે ચાલે છે જો તમે રોજ આ એપિસોડ ટ્રેક કરો ને તો તમને ખબર પડે જો આજે શું થયું માર્કેટમાં નિફ્ટી એ એક્ઝેક્ટ 24483 ની ઉપર ટકી ના શક્યું અને આપણે આ વાત છેલ્લા બે ત્રણ દિવસથી ચાલે છે અને ઘણા લોકો શીખે છે ઘણા લોકો હજી આ બધી વસ્તુ ઇગ્નોર કરે છે પછી એમ કે અમને લોસ થાય છે તમે જો અહીંયા એને રેઝિસ્ટન્સ લીધું કાલનો હાઈ અહીંયા તો આ હતું અને હજી તમે જોવો કે આપણને અહીંયા એનો હાઈ હતો એટલે તમે જોજો ચાર ચાર આપણને રેઝિસ્ટન્સ પોઈન્ટ મળે છે ચાર ચાર વખત આપણે નિફ્ટી આ જ લેવલ ઉપર ઊભો રહી જાય છે અને આપણે વાત થાય છે વન ટુ થ્રી અને ફોર અને તમે મારા ચાર પાંચ દિવસથી આપણે આ શરૂ કરેલું છે ને બધા વિડીયો જોઈ લો અને મેં કીધું હતું એગ્રેસિવલી શોર્ટ સાઇડ નથી જવાનું એગ્રેસિવલી પુટ સાઇડ નથી જાવું માર્કેટમાં બાયો ડિપ્સની ઓપોર્ચ્યુનિટી શોધો આંખ બંધ કરીને માર્કેટ નેગેટિવ છે એવું વિચારતા નહીં અને હજી જો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું છે કે જો એ ચોવીસ ક્રોસ કરશે તો બેસ્ટ સિનારીઓ છે આપણા માટે બહુ સરસ સિનારીઓ છે કે ત્યારે ફર્સ્ટ ગ્રુપ ઓફ એગ્રેસિવ બાયર એન્ટ્રી થયા છે અને હવે આજે એને એફઆઈઆઈની સેલિંગ એક્ટિવિટી બી ઘણી ખરી ઓછી થઈ છે બરોબર છે આપણે જોઈ લઈએ જો એફઆઈ ની એક્ટિવિટી છે ને હું આજે ઓપન કરતા આપણું રહી ગયું સેન્સિબલ ને મની કંટ્રોલ માં કેમ આપણે જોઈ લઈએ મની કંટ્રોલ માં પછી એડ્સ એટલે આવે છે હવે જો આજે 30 ઓક્ટોબર છે એમાં તમને ડ્રીમ ઓક્ટોબર છે હવે આપણે જે 29 ઓક્ટોબર એને બ્રેક મારી દીધો બરાબર 30 ઓક્ટોબર એ શું થયું 4600 કરોડ નું એને સેલ કરેલું છે અને ડીઆઈ આટલું

એમાંથી આપણે શું શીખ લેવાની છે કે જેણે રેジસ્ટન્સ 51700 તોડતું આજે સપોર્ટ બની ગયો જો બે વાર સપોર્ટ બની ગયો અને જેટલું આ 51700 ઉપર રહેશે એટલું બેંક નિફ્ટી માટે સારું છે અને આપણે લોકોએ ત્યાં સુધી પુટનું નો વિચારે જ્યાં સુધી 51000 ની નીચે ક્રોસ ન થાય આ વસ્તુ આપણે યાદ રાખવાની છે બધી વસ્તુ અને આપણે CNX ફિન નિફ્ટીની વાત કરીએ તો એ બી બેંક નિફ્ટી જેમ કાલે આટલું ઉપર જતો જ રહ્યો હતો 30900 ઉપર ભલે આજે નેગેટિવ છે પણ આંખ બંધ કરી અને આપણે એમાં જશું ને કે ભાઈ મારે તો શોર્ટ સાઇડ જવું છે તો નહીં મેળવવા આપણે થોડુંક પેશન્સ રાખવું પડશે આપણે ખોટા ફસાઈ ના બધું ધ્યાન રાખવું પડશે હવે તમને એક વસ્તુ યાદ હોય તો હું પાછો નિફ્ટી બેંક નિફ્ટીમાં આવું છું પણ મારે છે ને તમને થોડું યાદ દેવડાવવાનું છે અમુક લોકો ભૂલી જશે આ બધું ફાઈ પૈસાનો આપણે સ્ટોક થોડાક દિવસ સ્ટડી કર્યું હતું અને એમાં આપણે અપર સાઇડની મુવમેન્ટ થોડી ઘણી એક્સપેક્ટ કરતા હતા કે ભાઈ કાંઈ થઈ રહ્યું છે અને જો પાછલા ત્રણ ચાર દિવસમાં કેટલી સરસ રીતે એ માર્કેટ વર્ક કરે છે તમે જો આ બધી વસ્તુ હું જે અમુક સ્ટોક કેતો હોય છું ને તો એમને એમ નથી કેતો હું તમને એની પાછળ કઈક નું કઈક રીઝન હોય છે આપણે તો તમે ફાઈવ પૈસા ને આજથી ત્રણ ચાર દિવસ પેલા સ્ટડી કરશો ને જો એક આ આપણને અપર સાઈડ અને ડાઉન સાઈડ આ રેન્જ બી મળી ગયો બરાબર અને આપણે એવું જોતા હતા કે શું અહીંયા અટકશે અને શું આને ટચ નહીં કરે તો તોય એ ત્યાંથી ઉપર જવા માંડ્યું છે બરાબર એટલે આ સ્ટોકે તમે ટ્રેક ઉપર રાખજો બીજી વસ્તુ હું તમને અત્યારે કહું એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ

રિલાયન્સમાં ત્યાં ડિટેલ નથી જતો હું હજી એકાદ બે એમાં કેન્ડલ સારી કેન્ડલની વેઇટ કરું છું આપણે કાલે વાત કરીશ કે થોડુંક ફોર્મ થવા દઉં બટ ફાઈવ પૈસાનો સ્ટોક ટ્રેક કરો એસબીઆઈનો સ્ટોક ટ્રેક કરો અને હવે હું પાછો આવું છું નિફ્ટીમાં અને નિફ્ટીમાં ખાસ હું તમને કહું ને કે આપણે શું જોવાનું છે નિફ્ટીની અગર વાત કરું તો નિફ્ટીમાં અહીંયા તમે જો એના ફોર આર્સના ચાર્ટમાં જુઓ હવે હું તમને ફોર આર્સનો ચાર્ટ બતાવું છું કે આ રેન્જ કઈ રીતે અહીંયા પ્લે થાય છે જો એટલે જ ચોવીસ હજાર ચારસો નું લેવલ ચોવીસ હજાર છસો નું લેવલ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જો એવું ક્રોસ થશે તો આપણે એવું સમજશું કે માર્કેટે ક્યાંક ને ક્યાંક અત્યારે કરેક્શનમાં એક બોટમ બનાવેલું છે જ્યારે જ્યારે લાઈફમાં કન્ફ્યુઝન હોય ને તમારે ફોર આર્સના ચાર્ટમાં આવી જાવ બેંક નિફ્ટી માં બી કેવું સરસ જો અહીંયા સપોર્ટ લીધો તો અહીંયા સપોર્ટ લીધો પછી અહીંયા પ્લે કરીને અહીંયા ઉપર જાય છે હવે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે પ્રાઇઝ એક્શન સમજવામાં કામ લાગે આંખ બંધ કરીને તમે ગટ ફિલિંગ થી ટ્રેડ લેશો તો તમે ફસાઈ જશો હજી હું તમને કહું છું કે આવનારા એકાદ બે દિવસ માટે નેગેટિવ એટલા બધા ન રહેતા જ્યાં પ્રોફિટ મળે ત્યાં બુક કરી લેજો અને ખાસ કરીને બાય ઓન ડિપ્સ વાળી ઓપોર્ચ્યુનિટી શોધશો અનલેસ કે આપણને પુટ સાઈડ કે શોર્ટ સાઈડ કોઈ સ્પેસિફિક પેટર્ન મળે તો માર્કેટે પોઝ લીધો છે ચાર્ટમાં આપણને દેખાય છે કે માર્કેટ શું કરવા માંગે છે એટલે અનનેસેસરી બાયસ સાથે ટ્રેડ ન કરતા નતર આપણે ફસાશું બરાબર ક્લિયરલી હવે

એટલા માટે ત્યાં બીજી મુમેન્ટ આવશે સમજાય છે એટલે આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે રોજ હું એપિસોડ આ બધા પોસ્ટ કરતો રહીશ થોડા સમય માટે આ બધું ફોલો કરશો ને અમુક મહિનાઓ સુધી ઘણી બધી ચાર્ટમાં એક્સપર્ટાઇઝ આવી જશે મળતા રહેશે આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી આ વિશો હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ